રાજકોટની નાગરિક સહકારી બેન્કમાં આરબીઆઈની તપાસ વિમોદ દોશીએ કરેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી આરબીઆઈને બેંકમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ કરી હતી ત્યારે જૂનાગઢ અને મુંબઈ બ્રાન્ચમાં ગેરરીતિનો કરાયો હતો આક્ષેપ તાજેતરમાં લોન ડિફોલ્ટરોની મિલકત વેચાણમાં કૌભાંડ આચાર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પાટણના અરજદાર દ્વારા સીઆઈડી ક્રાઇમ સમક્ષ બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં રજૂઆત કરવામાં આવી હતી બેંક દ્વારા સમગ્ર મામલે એના વિશે મિલકતની જપ્તી થઈ ત્યારથી વેચાણ શરૂ કરી ઘણી બધી કાર્યવાહી થતી હોય છે એના વિશે અલગ અલગ ઘણી માહિતી હોય હું તમને સ્પોટ ના આપી શકું એના માટે મારે ડિટેલ પણ તૈયાર કરવાની થાય તો નવસારીના અબ્રામા ગામે હત્યા મામલે તપાસનો ધમધમાટ હત્યા કરીને ખેતરમાં દાટી દીધેલા મૃતદેહને બહાર કઢાયો પચીસ દિવસ અગાઉ ગામનો જ યુવક ગુમ થયો હતો ઘટનાને પગલે પરિવારે જલાલપુર પોલીસને જાણ કરી હતી યુવકના નજીકના મિત્રોએ હત્યાને અંજામ આપ્યાનું પ્રાથમિક તારણ તો જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું તારણ ડીવાયસપી એસડીએમ તબીબની હાજરીમાં પરિવારજનોએ મૃતદેહ બહાર કાઢ્યો અત્યાર સુધી પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે તો અમરેલીના લાલાવદરની સીમમાં કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે અમરેલી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય વ્યક્તિની હત્યા કરી તેમના મૃતદેહને કુવામાં નાખી દેવાયા હતા આ કેસમાં પોલીસે ચાર આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે હત્યાકાંડના મુખ્ય આરોપીની દીકરીનું થોડા સમય અગાઉ જ મોત થયું હતું જે અંગે આરોપીને શંકા હતી કે દંપતીએ તાંત્રિક વિધિ કરાવી એટલે જ દીકરીને મોત થયું આ વાતની અદાવત રાખીને આરોપી હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને દસ જાન્યુઆરીએ મોડી રાત્રે દંપતી અને આઠ વર્ષની બાળકીનું ગળું દબાવીને હત્યાને અંજામ આપ્યો હતો હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે હા પૂર્વ આયોજિત પ્લાન સાથે જ આ લોકો મારવાના ઈરાદાથી જ ત્યાં પહોંચ્યા હતા આ બે મોટરસાઇકલો ઉપર આ લોકોની ષડયંત્ર હતું કે પહેલાં અહીંયા અમરેલી ભેગા થવાનું છે અહીંયાથી પછી લાલાવાદર ગામની સીમમાં જઈને આ લોકોના મર્ડર કરી દેવાના છે બે લોકોના મર્ડર કરવાનું પ્લાન હતું જે મુકેશભાઈ છે અને એના પત્ની ભૂરીબેન પણ ત્રીજા જે નાની બાળકી છે એ પણ ત્યાં ઇતફાકી આ તે દિવસે ત્યાં હાજર હતી અને પછી એ છોકરી આ લોકોને ઓળખી ગઈ હતી એના લીધે એ છોકરીની પણ હત્યા કરવામાં આવી કિસ્સા જે રહ્યા છે નવસારીમાં એલએલું વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયાનો દાવો વિદ્યાર્થીની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીએ અંતિમ શ્વાસ લીધા મોતના પ્રાથમિક કારણમાં હૃદયરોગ હોવાની સંભાવના પરિવારે એકનો એક લાડક વાયુ ગુમાવતા સમગ્ર પરિવાર શોકના માહોલમાં છે તો રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત તે નિપજ્યું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન